નમસ્તે, મારું નામ ડૉક્ટર ગોપાલ પરમાર છે. હું ફેફસાં રોગોના નિષ્ણાત અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે બિમ્સ હોસ્પિટલમાં આવેલા અત્યાધુનિક આઈસીયુમાં આઈસીયુ હેડ તરીકે કાર્યરત છું. અત્યારે હું આપને આઈસીયુમાં દાખલ કરવાના દર્દીઓના પ્રકાર વિશે માહિતી આપવા આવ્યો છું. જનરલી સામાન્ય લોકોમાં એવું હોય છે કે કઈ પ્રકારના દર્દીઓને આઈસીયુમાં રાખવા અને કયા પ્રકારના દર્દીઓને આપણે વોર્ડમાં સારવાર કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો આઈસીયુમાં શું કામ આપણે દર્દીઓને રાખવા પડે છે? જે દર્દીઓ ખૂબ જ ગંભીર બીમારથી ગ્રસ્ત હોય તેમને હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસની ગતિ વગેરેનું મોનિટરિંગ કરવા માટે આઈસીયુમાં રાખવામાં આવે છે, જેથી દર્દીની તબિયત વધારે ગંભીર થાય અથવા તો જીવલેણ થાય તે પહેલાં જ આપણે એક્શન અથવા ઇન્ટરવેન્શન કરીને તે થતું અટકાવી શકીએ છીએ અને દર્દીનો જીવ બચાવી શકીએ છીએ. આવા દર્દીઓમાં સૌથી પહેલાં તો ફેફસાના રોગોથી પીડિત દર્દીઓ જેવા કે ન્યુમોનિયા, એક્યુટ રિસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, ફેફસામાં પાણી ભરાવવું વગેરે દર્દીઓ સામેલ હોય છે, જેમને શ્વાસોશ્વાસની ખૂબ જ મુશ્કેલી થવાથી તેમને ગમે ત્યારે કૃત્રિમ શ્વાસોશ્વાસના મશીન ઉપર આપણે રાખવા પડી શકે છે. આથી તેમને આઈસીયુમાં રાખવા જરૂરી હોય છે. બીજા પ્રકારના કેસીસ કે જેમાં દર્દીઓનું બ્લડ પ્રેશરમાં ખૂબ જ વધઘટ થતી હોય છે, જેવા કે મગજનું હેમરેજ થવું, લકવો થઈ જવો, પોલીટ્રોમાના કેસીસ જેમાં ખૂબ જ આંતરિક અથવા બાહ્ય રક્તસ્ત્રાવ થવાને કારણે બ્લડ પ્રેશરમાં ઘટ પડતી હોય છે, આવા દર્દીઓને તાત્કાલિક સારવાર કરી અને બ્લડ પ્રેશરનું ચોક્કસ નિયમન કરી અને તેમનું પ્રાણ રક્ષા કરી શકાય છે. બીજા પ્રકારના એવા દર્દીઓ કે જેમનું ફક્ત મોનિટરિંગ કરવાની જરૂર હોય છે, જેથી કરીને તેઓ વધારે ગંભીર પરિસ્થિતિમાં જતાં આપણે અટકાવી શકીએ છીએ. આવા દર્દીઓ જેમને હૃદયનો હુમલો આવેલો હોય છે, તેમના બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારમાં અવારનવાર વધઘટ થતી હોય છે, જેથી કરીને ગમે ત્યારે તેમનું હૃદય બંધ પડી જવાની શક્યતાઓ રહેતી હોય છે. બીજા એવા કેસીસ કે જેમને કોમ્પ્લિકેટેડ હાઈ રિસ્ક સર્જરી કરેલી હોય છે અને સર્જરી પછી તરત જ તેમને ઓપરેશન થિયેટરમાંથી વોર્ડમાં ના શિફ્ટ કરતા આઈસીયુમાં શિફ્ટ કરવા પડે છે, જેથી કરીને તેમને પોસ્ટ સર્જરી થતા કોમ્પ્લિકેશન આપણે અટકાવી શકીએ છીએ. હું આશા રાખું છું કે બિમ્સ હોસ્પિટલમાં જે 18 બેડના અત્યાધુનિક આઈસીયુ છે તેમાં આવેલા સાધનો અને તાલીમયુક્ત સ્ટાફથી ખૂબ જ વ્યવસ્થિત અને ઝડપી સારવાર કરીને આવા દર્દીઓને સ્વસ્થ કરીને અમે ઘરે મોકલી શકીએ. થેન્ક યુ.